નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રો હું અર્જુન સેજપાલ મારી યુટ્યુબ ચેનલ ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો તમારું બધું કન્ફ્યુઝન ક્લિયર થઈ જશે પછી તમે બીઈમાં હો ડિપ્લોમામાં હો એમ બી એમાં હો એમસીએમાં હો કે ગમે બ્રાન્ચમાં હો લોટ્સ ઓફ કન્ફ્યુઝન ઇન ધ માઇન્ડ ઓફ સ્ટુડન્ટ્સ એબાઉટ રિઝલ્ટ્સ ન્યૂ સેમેસ્ટર તો સ્ટુડન્ટ્સ તમારું રિઝલ્ટ ટૂંક સમયમાં આવી જશે ફર્સ્ટ સેમેસ્ટરનું રિઝલ્ટ આવશે પછી તમે જે કાંઈ પણ અસાઇનમેન્ટ આ સેમેસ્ટરમાં સબમિટ કરાવ્યું છે એની ઉપર જ તમારું સેકન્ડ સેમેસ્ટરનું રિઝલ્ટ બનશે એટલે તમે એ ચિંતા ન કરો અને ટૂંક સમયમાં જ તમારું રિઝલ્ટ આવી જશે આજના વિડીયોમાં આખું જે નવું સર્ક્યુલર એક્ઝામ ફોર્મ માટે આવ્યું છે ને એ પણ તમને સમજાવું છું એટલે વિડીયો પૂરેપૂરો જુઓ એટલે તમને સમજાઈ જાય હવે આજના વિડીયોમાં ગાઈડલાઇન ફોર હાઉ ટુ ગીવ પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ જે ડિપ્લોમા સિક્સ સેમેસ્ટરમાં અને બી ઇથ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સ છે લાસ્ટ યર જે લોકોને ઓનલાઈન આવ્યું છે ને તો પહેલાં તો સ્ટુડન્ટ તમારો એનરોલમેન્ટ નંબર પાસવર્ડ ને કેપ્ચા કોડ નાખો જીટીયુ સ્ટુડન્ટ પોર્ટલમાં જઈને આ રીતે કરશો ને એટલે એક અંદરના ભાગમાં ડાયલોગ બોક્સ ખુલશે જેમાં જો ઉપર ટીક કરેલું દેખાય એમાં તમારે જવાનું છે પહેલાં તમારી ડિટેલ્સ ચેક કરી લેવો તમારું નામ આધાર કાર્ડ નંબર ડેટ ઓફ બર્થ એવું બધું ઈમેલ આઈડી એવું બધું ઉપરના ત્રણ ટીક છે ત્યાં દબાવશો ને એટલે કંઈક આવા પ્રકારનું ડાયલોગ બોક્સ ખુલશે તમે જોઈ શકો છો એ ડાયલોગ બોક્સ ઉપરથી તમને ખબર પડી જશે કે તમારે શું કરવાનું છે ડાયલોગ બોક્સ જોયું ખુલ્યું એમાં તમારે ઓનલાઈન એક્ઝામમાં જવાનું છે ઓનલાઈન એક્ઝામ જો મેં રેડ ટીક કરેલું છે ઓનલાઈન એક્ઝામમાં તમારે લોકોએ જવાનું છે હવે ઓનલાઈન એક્ઝામમાં તમે જશો ને એટલે તમારો યુઝરનેમ પાસવર્ડ ને મોબાઈલ નંબર ત્રણ વસ્તુ આપેલી હશે એ તમારા માટે બેસ્ટ વસ્તુ છે નીચેનું જે છે જો તમારી પાસે મોબાઈલ ટેબ્લેટ હોય તો એ એપ ડાઉનલોડ કરવાનો ટેબ્લેટ અને ડેસ્કટોપ હોય તો આ એપ ડાઉનલોડ કરવાનો ડાઉનલોડ કરતી વખતે તમારે બધા નોટિફિકેશન બંધ રાખવાના રહેશે એ ખાસ ધ્યાન રાખજો પ્લે સ્ટોરમાંથી આ એપ ડાઉનલોડ નહીં થાય તમે ગૂગલ ક્રોમમાંથી ડાઉનલોડ કરી શકો છો સૌપ્રથમ તમારે આ પ્રોસેસ કરવાની છે બી ઇટ સેમેસ્ટરનો પ્રી ચેક ટ્રાયલ ટેસ્ટ ત્રણ છ બે હજાર એકવીસના રોજ બપોરે સાડા અગિયારથી સાડા બાર દરમિયાન હશે જેમાં સો એમસીક્યુ હશે કોઈપણ વસ્તુને રિલેટેડ એવી જ રીતે ડિપ્લોમાવાળા માટે ત્રણ તારીખે ત્રણ છ એ ત્રણથી ચાર વાગ્યા સુધીમાં સો એમ કોઈપણ પ્રકારના હશે એની તમારે ચિંતા નથી કરવાની આ ખાલી જોવા પૂરતું જ છે હવે સમજો વિદ્યાર્થી મિત્રો તમને શું કહેવા માંગે છે જીટીયુ ગાઈડલાઇન્સમાં તમારે શું ધ્યાન રાખવાનું છે એ બહુ મહત્વનો મુદ્દો છે ફર્સ્ટ ઓફ ઓલ તો તમારે કેમેરાની સામો સામ એક્ઝેટ રહેવાનું છે તમારે કોઈપણ જાતનો હલનચલન કરવાની થતી નથી તમારી પાસે વિન્ડોઝ સેવન હોવું જોઈએ લેપટોપ અથવા ડેસ્કટોપમાં તમારી પાસે એન્ડ્રોઈડ સિક્સ વર્ઝન હોવું જોઈએ મોબાઈલમાં એ ખાસ ધ્યાન રાખજો તમે કોઈ વીપીએન થ્રુ કનેક્ટ નહીં કરી શકો કેબલ થ્રુ બીજા ડેસ્કટોપમાં કનેક્ટ નહીં કરી શકો જો કરશો કનેક્ટ તો શું થશે એ હું તમને આગળના વિડીયોમાં સમજાવું છું તમારે ફક્ત ઓનલાઈન થઈ તમને યુઝર આઈડી પાસવર્ડ નાખેલા છે એમાં પાસવર્ડ નાખી અને તમારો પ્રીચેક ટ્રાયલ ટેસ્ટ આવી જાય એ તમારે દેવાનો છે ફેસ સામ રાખીને કે હલનચલન નથી કરવાની કોઈ બીજો માણસ તમારા ફેસમાં ચાલુ કેમેરા દરમિયાન આવી જશે અથવા લોકેશન ચેન્જ થશે તો ડાયરેક્ટલી તમારું જે એક્ઝામ હશે એ ક્લોઝ થઈ જશે તમારી ઉપર સીધો યુએફએમ થઈ જશે યુએફએમ શું છે કેવી રીતે લાગુ પડે છે શું નિયમો છે એ બધું તમને આ વિડીયોમાં સમજાવું છું તમારે ફક્ત તમારો ઓપ્શન ટીક કરવાનો છે સેવ એન્ડ રિવ્યુ જો તમારે પછીથી એને ટીક કરવું હોય તો સેવન નેક્સ્ટ તો તમારો આન્સર ટીક થઈ ગયો બસ આ રીતે તમારે એમ સીક્યુનો જવાબ દેવાનો સેવન રિવ્યૂ પછીથી તમારે જવાબ ટીક કરવો હોય તો તમને યાદ આવે ત્યારે એટલે એને આપણે સાઈડમાં મૂકી દીધો સેવન નેક્સ્ટ એટલે એને આપણે ટીક કરીને જવા દીધો એને પછીથી એ તમે ફેરફાર કરી શકો છો અને લાસ્ટમાં તમારે સબમિટ દેવાનું રહેશે એ ખાસ ધ્યાન રાખજો તમારે જે કાંઈ પણ એક્ઝામ છે એક એમ માટે એક મિનિટ મળશે હવે યુએફએમ મટીરિયલ ટાઈમટેબલ અને રિમિડિયલ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો રિમિડિયલ એક્ઝામ જે છે એ રિમિડિયલવાળા સ્ટુડન્ટ્સ માટે હોય છે તમારા માટે હોતી નથી એટલે કોઈએ એવું સમજવું નહીં રેગ્યુલરવાળા સ્ટુડન્ટ્સ માટે કાંઈ નથી મટીરિયલ મારી યુટ્યુબ ચેનલ ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસ જે છે એમાં તમને મળશે અને ટેલિગ્રામ ચેનલ ઉપર હું મોસ્ટલી મટિરિયલ મૂકું છું એટલે એમાં ચેક કરતા લો ટેલિગ્રામ ચેનલ ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસમાં બધાનું મટિરિયલ મૂક્યું છે હવે સ્ટુડન્ટ્સ જો વેબકેમમાંથી આગોવયોગ્યો હોય અથવા લોકેશન ચેન્જ કર્યું હોય અથવા એવું કંઈ સામાન્ય વસ્તુ હોય તો એ સબ્જેક્ટમાં એ સ્ટુડન્ટ ફેલ થશે પછી તમે કોઈ ડિવાઇસ સાથે તમે કનેક્ટ કરેલો હોય અથવા યુએસબી સાથે તમે કોઈપણ વસ્તુને કનેક્ટ કરેલી હોય કે તમારો ફેસમાં કોઈ બીજો ફેસ સાથે આવી જાય અથવા તો તમારો ફેસ એમાંથી વયો જાય મલ્ટિપલ ફેસીસ દેખાશે તો આખા સેમેસ્ટરની એક્ઝામમાં તમારું કેન્સલેશન રહેશે યુએફએમમાં એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો તમે કોઈ સાથે ડિસ્કસ કરતાં પકડાઈ જશો અથવા કોપી કરતાં પકડાઈ જશો કોઈ મટીરિયલ સાથે તો તમારું આખા સેમેસ્ટરનું રિઝલ્ટ પણ કેન્સલ થશે આખા વર્ષનું રિઝલ્ટ તમારું કેન્સલ થશે બે એક્ઝામનું રિઝલ્ટ તમારું કેન્સલ થશે એ ખાસ ધ્યાન રાખજો તમે કોઈ મટીરિયલ સાથે પકડાઈ જાઓ તો આ યુએફએમની આ રીત હોય છે સ્ટુડન્ટ્સ ટેન્થ અને ટ્વેલ્થની એક્ઝામ બોર્ડની ડેટ્સ આવી ગઈ છે હું એની લિંક પણ યુટ્યુબની ચેનલ મારી છે મા ડિસ્ક્રિપ્શનમાં જોઈન કરું છું તમારે પણ એક્ઝામ દેવાની આવી ગઈ છે એટલે તમે પણ તમારી એક્ઝામ ડેટ્સની તૈયારી કરવા માંડો એક જુલાઈથી દસમું રિપીટર જે હોય એ અને ટ્વેલ્થમાં જે રેગ્યુલર છે સાયન્સ ફિલ્ડમાં એ લોકો માટે પણ એક્ઝામ ડેટ્સ આવી ગઈ છે એટલે સ્ટુડન્ટ્સ હવે તમે તમારી તૈયારી ચાલુ કરવા મંજો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો રિમિડિયલ એક્ઝામ્સ છે એ રેગ્યુલરવાળા માટે નથી રિમિડિયલના ફોર્મ આવ્યા છે એક્ઝામ ફોર્મ એ રેગ્યુલરવાળા માટે નથી જે લોકો ફેલ થયા હોય ને એને જ ફોર્મ ભરવાનું છે તમારા લોકોએ હજી ફોર્મ ભરવાનું નથી તમારું રિઝલ્ટ નથી એવું તો તમારે ફોર્મ ભરવાનું ક્યાંથી આવે એવા બધા એના ક્વેશ્ચન હતા તો સ્ટુડન્ટ્સ તમે ચિંતા કરોમાં છતાં કંઈ પણ પ્રોબ્લેમ હોય તો મારી યુટ્યુબ ચેનલ ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસ પર કમેન્ટ કરીને પૂછી શકો છો આ ખાસ ધ્યાન રાખજો મારી ટેલિગ્રામ ચેનલ ઓમ એન્જિનિયરિંગ ક્લાસીસમાંથી તમને મટીરિયલ આજના દિવસમાં મોસ્ટલી બધું મળી જશે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યાં સુધી જય હિન્દ જય ભારત